નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે આપેલા છે તમારે શું કરવાનું છે કે વિડીયોને પોસ્ટ કરવાનો છે અને તમને જેટલા પણ જવાબો આવડતા હોય તે જવાબો અહીંયા કમેન્ટ બોક્સમાં લખવાના છે ત્યારબાદ વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો આપીશ ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા સવાલોના જવાબો સાચા છે તો મિત્રો વિડીયોને પોસ્ટ કરો અને તમે તમારો જવાબ લખો કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં જ વર્લ્ડ બાયોફ્યુઅલ ડે અને વર્લ્ડ લાયન ડે ક્યારે મનાવવામાં આવ્યો એક જ દિવસે બે ઇમ્પોર્ટન્ટ ડે આવેલા છે તો તાજેતરમાં જ વર્લ્ડ બાયોફ્યુઅલ ડે અને વર્લ્ડ લાયન ડે છે તે દસ ઓગસ્ટના રોજ મનાવવામાં આવ્યા છે હવે આપણે વન બાય વન જોઈ લઈશું પહેલાં જોઈશું વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તો મિત્રો વર્લ્ડ બાયોફ્યુઅલ ડે છે તે દર વર્ષે દસ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે તો અને શા માટે મનાવવામાં આવે છે તો મિત્રો આ જે બાયોફ્યુલ હોય છે તે જે આપણું પરંપરાગત અસ્મિભૂત ઇંધણ હોય છે ને તેના રિપ્લેસમેન્ટમાં તેના વિકલ્પ તરીકે યુઝ કરી શકાય છે તેની જાગૃતતા લોકોમાં ફેલાવવા માટે દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વર્લ્ડ બાયોફ્યુલ ડે મનાવવામાં આવે છે તો તે તમારે યાદ રાખવું મિત્રો વર્લ્ડ ફાય ડે બે હજાર ઓગણીસની આ વખતની થીમ છે તે થીમ છે પ્રોડક્શન ઓફ બાયોડીઝલ ફ્રોમ યુઝ કુકિંગ ઓઇલ એટલે કે યુ સી ઓ તો તે પણ તમારે યાદ રાખવું અને આ વખતનું જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય છે તેના દ્વારા તેની ઉજવણી કરવામાં આવી છે ક્યાં કરવામાં આવી છે નવી દિલ્હીમાં તો તે પણ તમારે યાદ રાખવું આપણા જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી છે તે કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન છે તો તે તમારે યાદ રાખવું બીજો એક ઇમ્પોર્ટન્ટ ડે મેં તમને કીધો તે છે વર્લ્ડ લાયન ડે વર્લ્ડ લાયન જે ડે છે તે પણ દર વર્ષે દસ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે અને તેને ઉજવવાની શરૂઆત છે તે બે હજાર સાતથી કરવામાં આવી હતી ક્યારથી કરવામાં આવી હતી બે હજાર સાતથી એશિયાભરમાં એશિયા એશિયા એશિયામાં જે સિંહ જોવા મળતા હોય તે કઈ જગ્યાએ જોવા મળે છે એશિયાટિક સિંહો તો તે ગીરમાં જોવા મળે છે આપણું જે ગીર છે ને ગીર સોમનાથ તો ગીરમાં ગીર આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં આ એશિયાટિક સિંહો જોવા મળે છે અહીંયા વાત કરીએ આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો પાસઠમાં તો તે પણ તમારે યાદ રાખવું આના પરથી મને એક બાબત યાદ આવી છે કે જે સિંહ હોય છે ને સિંહ એટલે કે સિંહોનું જે ટોળું હોય છે તેને શું કહેવાય છે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે તો સિંહોનું ટોળું હોય તેને ઇંગ્લિશમાં પ્રાઇડ કહેવાય છે શું કહેવાય છે પ્રાઇડ કહેવાય છે આ થઈ સિંહની વાત તો વાઘને કેમ ભૂલી જવાય તો તમને ખ્યાલ હશે આપણે ઓગણત્રીસ જુલાઈના રોજ વર્લ્ડ ટાઈગર ડે પણ મનાવવામાં આવ્યો હતો તો તે પણ તમારે યાદ રાખવું તો આ પ્રશ્નમાંથી તમારે આટલા બે ઇમ્પોર્ટન્ટ ડે છે તે તમારે યાદ રાખવું આપણે ગઈકાલે જ ઓગસ્ટ મહિનાના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે જોયા હતા તો આજે આપણે રિપીટ નહીં કરીએ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ઇમ્પોર્ટન્ટ ડે આવશે ત્યારે આપણે બધા એકવાર રિપીટ કરી લેશું તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં સમગ્ર જલ સુરક્ષા અભિયાન કોણે લોન્ચ કર્યું તો તાજેતરમાં જ સમગ્ર જલ સુરક્ષા અભિયાન છે તે રમેશ પોખરિયાલ નિશંક તેઓએ લોન્ચ કર્યું છે હવે જે રમેશ પોખરિયાલ છે તે છે કોણ તે તમને ખ્યાલ હોવું જોઈએ આપણા એચઆરડી મિનિસ્ટર છે હ્યુમન્સ રિસર્ચ હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને તેને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી તેમનું નામ છે રમેશ પોખરિયાલ તો તે તમારે યાદ રાખવું હવે આ જે સમગ્ર જલ સમગ્ર જલ સુરક્ષા અભિયાન છે તે એક્ઝેક્ટલી શું છે તો આજે રમેશ જે છે તેમણે દેશમાં જેટલી બધી શાળાઓ છે તે શાળાઓના વિદ્યાર્થીઓમાં જળ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર જળ સુરક્ષા અભિયાન લોન્ચ કર્યું છે તો તે તમારે યાદ રાખવું અને દેશની બધી જ શાળામાં તે ચાલુ કરવામાં આવશે હવે આ અભિયાન વિશે આપણે જાણી લઈએ કે અભિયાનમાં ઘણા ટોપિક્સ છે તે ટૉપિક્સ આપણે જોઈ લઈશું કે વિદ્યાર્થીઓને પાણીના સંરક્ષણ વિશે શિક્ષા આપવામાં આવશે બીજી વસ્તુ શું છે બીજી વસ્તુ છે કે વિદ્યાર્થીઓને પાણીની અછતથી જે સમસ્યાઓ થાય છે ને તે જણાવવામાં આવશે ત્રીજી વસ્તુ છે કે પાણીના સ્ત્રોતોની રક્ષા માટે તેઓને જાગૃત બનાવવામાં આવશે અને ચોથી બાબત છે દરેક વિદ્યાર્થીઓને દિવસમાં ઓછામાં ઓછું એક લીટર યાદ રાખજો એક લીટર પાણી કઈ રીતે બચાવવું એક લીટર પાણી બચાવવામાં મદદ કરવા માટે તેમજ ઓછામાં ઓછું પાણી વેસ્ટ થાય ઓછામાં ઓછું પાણી બગડે તે માટે પ્રેરણા આપવામાં આવશે તો આ બધાના ટોપિક છે તો તે પણ તમારે યાદ રાખવા તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ પ્રશ્ન તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ડબલ્યુ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે તો તાજેતરમાં જ નીતિ આયોગ દ્વારા ડબલ્યુટીઆઈ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે હવે જે ડબલ્યુટીઆઈ છે તેનું પૂર્ણ નામ શું છે તો ડબલ્યુટીઆઈનું પૂર્ણ નામ છે વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા શું છે વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેનું નામ છે મિત્રો નીતિ આયોગે મહિલા ઉદ્યોગ સાહસિકોને પુરસ્કાર આપવા માટે આ તેનું આયોજન કર્યું છે અને તેનું આયોજન છે તે યુનાઇટેડ નેશનના સહયોગથી કરવામાં આવશે આખા ભારતભરમાં અને તેની એક થીમ પણ રાખવામાં આવી છે તો તેની થીમ શું રાખવામાં આવી છે કે વુમન્સ એન્ડ આંતરપ્રિન્યુરશીપ અને આ જે સંસ્કરણ છે ને તે ચોથા નંબરનું સંસ્કરણ છે કેટલામાં નંબરનું છે ચોથા નંબરનું આ સંસ્કરણ છે તે પણ તમારે યાદ રાખી લેવું એક બીજી ચર્ચા છે મિત્રો કે તાજેતરમાં વોટ્સઅપે પણ નીતિ આયોગ જોડે કરાર કર્યા હતા તે પણ આના માટે જ કર્યા હતા શાના માટે કે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે વોટ્સપે આમની જોડે કરાર કર્યા હતા તો તે તમારે યાદ રાખવું આપણે વાત કરી રહ્યા છીએ નીતિ આયોગ વિશે તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેની સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી બે હજાર પંદરમાં ચેરમેન કોણ હોય છે વડાપ્રધાન કોણ છે આપણા નરેન્દ્ર મોદી વાઇસ ચેરમેન છે રાજીવ કુમાર અને સીઈઓ છે અભિ અમિતાભ કાંત તો તે તમારે યાદ રાખવું નીતિ આયોગના બ્રાન્ડ એમ્બેસેડર કોણ શશાંકસિંહ રાજપૂત તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે આવનારી પરીક્ષા માટે આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે પૂછાઈ શકાય તેવો સવાલ છે તો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમે ઓસ્ટ્રેલિયાનું જે ક્રિકેટ બોર્ડ હોય ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ બોર્ડ હોય તેઓએ એક ગાઈડલાઇન જાહેર કરી છે તે મુજબ જે પણ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ છે તેઓ રાષ્ટ્રીય મહિલા ટીમમાં રમવાની ઈચ્છા હોય તો તેઓ રમી શકે છે તેવી ગાઈડલાઇન જાહેર કરી છે તો તે તમારે યાદ રાખવું કયા દેશનું નામ છે ઓસ્ટ્રેલિયાનું તો વાત થઈ છે અહીંયા ઓસ્ટ્રેલિયાની તો આપણે ઓસ્ટ્રેલિયા વિશે ચર્ચા કરી જઈશું તો ઓસ્ટ્રેલિયા વિશેની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ મને યાદ આવે છે કે આપણે ખાસી વખત રિપીટ કર્યું છે કે ગૂગલે પોતાની ડ્રોન ડિલિવરી સેવા છે તે ઓસ્ટ્રેલિયાની જે કેપિટલ છે કેનબેરા ત્યાં શરૂ કરી હતી બીજી એક બાબત હતી કે ઈચ્છા મૃત્યુ લાગુ કરવા વાળું ઓસ્ટ્રેલિયાનું પ્રથમ રાજ્ય કયું બન્યું હતું વિક્ટોરિયા કયું હતું વિક્ટોરિયા અને બે હજાર યજમાની પણ ઓસ્ટ્રેલિયા જ કરવાનું છે કોણ કરવાનું છે ઓસ્ટ્રેલિયા બે હજાર વીસમાં વાત થઈ છે ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાનું તમને કેપિટલ મેં કહી દીધું કેનબેરા છે તેના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે હાલના સ્કોટ મોરિસન છે અને કરન્સી શું છે ઓસ્ટ્રેલિયન ડોલર તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં મારે એક બાબત જણાવવાની છે કે જો આ વિડીયોથી તમને બેનિફિટ થતો હોય તમને એવું લાગતું હોય કે હું જે કાર્ય કરી રહ્યો છું તેમાંથી તમને ફાયદો થાય છે તમે જે ગવર્મેન્ટ જોબની પ્રિપૅરેશન કરો છો તેમાં તમને મારા વિડીયોથી તમને લાભ થાય છે તો તમે વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તમારી વિડીયોની એક લાઇક અને એક શેરના લીધે મારું મનોબળ વધે છે અને મારો કોન્ફિડન્સ વધે છે અને મને વધારે સારું કામ કરવાની એનર્જી મળે છે તો વિડીયોને લાઇક અને શેર અત્યારેને અત્યારે જ કરી દો તે ઉપરાંત જે મિત્રો આ આપણા ચેનલ પર પ્રથમવાર છે તો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ વિડીયોની પીડીએફ તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ છે તે તમને એક સાથે આપણી ટેલિગ્રામની ચેનલ છે તેના પરથી મળી રહેશે તો ટેલિગ્રામ ચેનલને પણ તમે આજે આજે જોઈન કરી લો અને આજના વિડીયોનો આપણો ટાર્ગેટ છે પાંચસો લાઇકનો જોઈએ કેટલા મિત્રો આપણા વિડીયોને લાઇક કરે છે તો હવે જોઈશું આપણે નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં બાફટા દ્વારા કોને ચાર્લી એવોર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો તાજેતરમાં જ બાફટા દ્વારા લાસ્ટ ટીવ કુગન છે તેઓને ચાર્લી એવોર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે મિત્રો લાસ્ટ ટીવ કુગન છે તેઓ એક અભિનેતા છે તેઓને તમે અહીં જોઈ શકશો અને તેઓને બાફટા હવે બાફટા શું છે તેનું ફૂલ ફોર્મ છે બ્રિટિશ એકેડેમી ફોફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ શું છે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ તેના દ્વારા તેઓને ચાર્લી ચાપલીન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે બે હજાર ઓગણીસના બ્રિટેનિયા એવોર્ડ છે જ્યારે આપવામાં આવશે ત્યારે તેમને સન્માનિત કરવામાં આવશે તો તે તમારે યાદ રાખવું મિત્રો તમને એવું નામ જણાવું છું જો તમને યાદ હોય તો તમે મને કહેજો કૃષ્ણેન્દુ મજુમદા કોણ છે કૃષ્ણેમદુ મજુમદાર જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તમને ખ્યાલ હશે કે આપણે ચર્ચા કરી હતી આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તો તાજેતરમાં જ હાસિમ અમલા જે છે તેઓ દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે એટલે કે ટી ટ્વેન્ટી ગણો કે વન ડે ફિફ્ટી મેચ ફિફ્ટી ઓવરવાળી ગણો કે પછી ટેસ્ટ ગણો એટલે ક્રિકેટના બધા જ ફોરનમાંથી તેઓએ નિવૃત્તિ લઈ લીધી છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે હાસિમ અમલા મિત્રો તમને નામ યાદ હશે અંબાતી આયડુ રાયડુ જેઓએ આપણા વર્લ્ડ કપ જ્યારે ચાલી રહ્યો હતો તે વખતે તેઓએ પણ નિવૃત્તિ જાહેર કરી હતી તેઓ આપણા ભારતના છે અને વર્લ્ડ કપની વાત થઈ છે તો વર્લ્ડ કપ અત્યારે બે હજાર ઓગણીસ જે રમાયો હતો તે કઈ જગ્યાએ રમાયો હતો ઇંગ્લેન્ડમાં અને કેટલામાં નંબરનો હતો બારમા નંબરનો કોણ જીત્યું હતું ઇંગ્લેન્ડ કોને હરાવીને ન્યૂઝીલેન્ડ તો તે પણ યાદ રાખવું બે હજાર ત્રેવીસનો વર્લ્ડ કપ ક્યાં રમાવાનો છે એ તમારે મને જણાવવાનું છે મેં ખાસ્સી વખત ગયું છે હવે તો તમારે જણાવવું જ પડશે તો જેને ખબર હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી મિત્રો અહીંયા વાત થઈ છે સાઉથ આફ્રિકાની તો તેના વિશે આપણે પણ એકવાર ફટાફટ ચર્ચા કરી લઈએ સાઉથ આફ્રિકા છે તેના બે કેપિટલ છે એક દાદ જોઈએ કેપ એક છે કેપ ટાઉન જે છે લેજિસ્લેટિવ કેપિટલ અને બીજું છે પ્રિટોરિયા જે છે એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ અને સાઉથ આફ્રિકાની કરન્સી શું છે સાઉથ આફ્રિકન રેન્ડ શું થાય છે સાઉથ આફ્રિકન રેન્ડ અને તેના હાલના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે સિરિલ રામફોશા આ નામ તમે યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે

નું ફૂલ ફોર્મ જોઈ લઈએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિક્રમ સારાભાઈ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે આ જે પુરસ્કાર છે તે પત્રકારોને આપવામાં આવશે કયા પત્રકારોને આપવામાં આવશે જે પત્રકારોએ અંતરિક્ષ વિજ્ઞાનમાં સક્રિય યોગદાન આપ્યું હોય તે લોકોને આપવામાં આવશે ઈસરોની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે આપણે સાત ઓગસ્ટના રોજ ચર્ચા કરી હતી કે ઈસરોએ એસએસએમએની સ્થાપના કરી હતી જેને કઈ જગ્યાએ બેંગલુરુમાં આ એસએસએમએ શું છે કે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ કંટ્રોલ સેન્ટર છે તો તે પણ તમારે યાદ રાખવું ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં જ જ યાદ રાખજો એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તાજેતરમાં કેનેથ એમ ક્વીન છે તેઓને એમ એસ સ્વામિનાથન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે બંને વિશે જોઈ લઈએ એમ એસ સ્વામિનાથન અને કેનેથ એમ ક્વીન તો જે કેનેથ એમ ક્વિન છે તેઓ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે અને તેઓએ પર પર્યાવરણ ક્ષેત્રમાં તેઓના જે યોગદાન આપ્યું છે તેના માટે તેઓને એમ એસ સ્વામિનાથન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એમ એસ સ્વામિનાથન છે તેઓને ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન ઇન ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે ફરીથી કહું છું ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન ઇન ઇન્ડિયા અને જો ઇન વર્લ્ડ પૂછે ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન ઇન વર્લ્ડ તો તેઓ છે નોર્મન પોલોક તો તે પણ યાદ રાખવું ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં ટી ટ્વેન્ટીમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સાત વિકેટ લેનાર વિશ્વમાં પ્રથમ બોલર કોણ બન્યા છે કોલિન એકરમેન સાઉથ આફ્રિકાના ખેલાડી છે અને તેઓ તાજેતરમાં જ જે રીતે આપણે આઈપીએલની મેચ રમાયા છે તેવી બર્હિંગામ બિયર્સની સામેની તે મેચ હતી તેમાં તેઓએ ચાર ઓવરમાં અઢાર રન આપીને સાત વિકેટ ઝડપી છે તો તે તમારે યાદ રાખવું ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં ફર્સ્ટ અહીંયા ફર્સ્ટ સાંભળતું ફર્સ્ટ ટાઈમ ક્રિકેટમાં બેવડી સદી કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે તો તાજેતરમાં જ ફર્સ્ટ ટાઈમ ક્રિકેટમાં બેવડી સદી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યા છે શુભમન ગિલ શુભમન ગિલ છે તેઓએ ઓગણીસ વરસ ત્રણસો ચોત્રીસ દિવસના છે અને તેઓએ ગૌતમ ગંભીરજીનો રેકોર્ડ તોડ્યો છે જેઓએ વીસ વર્ષ અને એકસો ચોવીસ દિવસ વખતે તેઓ હતા ત્યારે તેઓએ બેવડી સદી મારી હતી એટલે હવે શુભમન ગિલ છે તેઓ યુવા ખેલાડી બની ગયા છે તો તે તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ પ્રશ્નો તમે જો કમેન્ટ બોક્સમાં તમારા જવાબો લખ્યા હોય વિડીયોના શરૂઆતમાં તો તમે એકવાર ચેક કરી લેજો આપણે અહીંયા તેના જવાબો જોઈ લઈએ છીએ ભારતના પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા ડી કે કરવે બીજો સવાલ છે ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે તો ડાંગ અને વલસાડ જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો છે તે જોવા મળે છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ગઝલકાર સોરી જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે તો તે છે અલી ખાન બલોચ ત્યારબાદનો સવાલ છે કે રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ બે હજાર ઓગણીસ તેના મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે તો છ થી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની આજે સગવડ છે એક થી ધોરણ એક થી લઈને આઠ સુધી ત્યારબાદનો સવાલ છે કે સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે તો તેને ફડચામાં લઈ જવામાં આવે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીથી કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે જોઈએ આપણે ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો જેમાંનો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ ડે ક્યારેય મનાવવામાં આવ્યો તો સાત ઓગસ્ટના રોજ બીજો સવાલ છે તાજેતરમાં જાહેર થયેલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે કયો દેશ છે તો આપણો દેશ ભારત છે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી મેં કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો અલગ તારવ્યા છે જેના જવાબો તમારા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો પ્રથમ સવાલ છે તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ સવાલ છે જે મિત્રોને જવાબ આવડે તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે બીજો સવાલ છે તાજેતરમાં પાકિસ્તાન દ્વારા ભારતના ઉચ્ચાયુક્તને હટાવવામાં આવ્યા છે તેમનું નામ શું છે આ સવાલ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આવનારી પરીક્ષા માટે તો જે મિત્રોને આનો જવાબ આવડતો હોય ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલ નોલેજના સવાલોને જવાબો મિત્રો હું આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ છે તો વિડીયોને લાઈક દો વિડીયોને અત્યારે ને અત્યારે શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોને પણ પ્રેસ કરજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે